ચિત્ર પરથી તમને ખબર જ પડી ગઈ હશે કે આજે આપણે શું ભણવાના છે, પાઠ 4 જંગલ બુક, બરાબર ને? તો આજે આપણે આમાં બધા પ્રાણીઓ વિશે સમજ મેળવવાની છે અને આની આગળના વિડીયોમાં તમે બધા પ્રાણીઓ અને તેમની પૂંછડીનો પરિચય મેળવ્યો, બરાબર ને? તો હવે આપણે કેટલાક પ્રાણીઓ વિશે જોઈશું, કંઈક નવું જ શીખવાનું છે આજે આપણે બાળકો. તો હું તમને કેટલાક પ્રાણીઓના અવાજ સંભળાવીશ, તમારે મને શું કરવાનું છે, એ અવાજ ઓળખીને એના નામ બોલવાના છે, બરાબર બાળકો? મજા આવશે હે ને? ચાલો તો સાંભળો જોઈએ આ અવાજ શેનો છે અને મને કહો. વાવ 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 વાવ. બાળકો શેનો અવાજ છે બોલો જોઈએ, શેનો છે? કૂતરાનો. વેરી ગુડ, તમે તો બરાબર સાચો જ સાંભળ્યો. ચાલો હવે એના પછીનો અવાજ સાંભળો. ચાલો બોલો જોઈએ હવે આ શાનો અવાજ હતો, શેનો હતો? બિલાડીનો. વેરી ગુડ. ચાલો હવે એના પછીનો અવાજ સાંભળીએ આપણે. હું કહું તમને, તો એ જે પૂંછડી હોય છે એ પ્રાણીઓને ચાલવામાં, દોડવામાં અને કૂદવામાં અને એ લોકોના શરીરના સંતુલન માટે એમને પૂંછડી હોય છે, બરાબર બાળકો? ચાલો હવે આપણે આગળ ભણીએ. તો ચાલો બાળકો હું તમને એક ચિત્ર બતાવું. ચલો દેખાય છે તમને આ ચિત્ર? તો ચિત્રમાં શું શું દેખાય છે તમને બોલો જોઈએ. ચલો આ શું દેખાય છે? જીરાફ છે ને? જીરાફ કેવું હોય, એનું ડોક લાંબી હોય છે, બરાબર? પછી તમે જુઓ આ ચીચવો છે, ચીચવા પર કોણ બેઠું છે? કોણ બેઠું છે? બે કૂતરાઓ બેસીને ચીચવા પર રમી રહ્યા છે, બરાબર? ચાલો પછી બીજું ઝાડ પર લટકતો કોણ દેખાય છે? કોણ દેખાય છે? વાંદરો. અરે વાહ, સરસ આવડે છે તમને તો. ચાલો હવે આ જુઓ, આ કોણ છે બે નાના નાના? કોણ છે? વાઘના બચ્ચા, બરાબર ને બાળકો? તો બાળકો આપણે કેટલાક પ્રાણીઓનો પરિચય મેળવીએ, બરાબર? ચાલો બાળકો આ દેખાય છે તમને, શાનું ચિત્ર છે આ? શાનું છે? ઝેબ્રા, બરાબર? તો ઝેબ્રાના શરીર પર તમે દેખાય જ છે કે કેવા હોય છે, એના શરીર પર પટ્ટા બ્લેક અને વ્હાઈટ, અને આના લીધે જ આપણે રસ્તા ઉપરના જે પટ્ટા રાખેલા છે એનું નામ શું આપેલું છે? ઝેબ્રા ક્રોસિંગ, બરાબર ને બાળકો? ચાલો હવે બીજું પ્રાણી જોઈએ. ચાલો આ દેખાય છે તમને, કયું પ્રાણી છે આ ચિત્રમાં? આ તો બધાને આવડશે જ, બોલો જોઈએ શું છે? સિંહ, બરાબર. સિંહ શું છે? આપણા જંગલનો રાજા, બરાબર. ચાલો હવે આ કયું પ્રાણી છે બાળકો? વાઘ, બરાબર. વાઘ શું છે? આપણું રાષ્ટ્રીય પ્રાણી છે, બરાબર ને? ચાલો હવે આ કોઈ કહેશે મને કયું પ્રાણી છે આ? કયું છે આ? શિયાળ, બરાબર ને? તો શિયાળ પણ દેખાવમાં તો કૂતરા જેવું જ હોય છે, પણ એની પૂંછડી તમે જોઈ શકો છો કેવી છે, એની પૂંછડી લાંબી અને જાડી, જ્યારે કૂતરાની પૂંછડી તો કેવી હોય, વાંકી હોય છે, બરાબર ને બાળકો? તો બાળ મિત્રો અહીંયા કેટલાક પશુ પક્ષીઓ છુપાયેલા છે, એને આપણે ઓળખવાના છે, બરાબર? તો ચાલો ઓળખીએ. ચલો પહેલું ચિત્ર, તો તમને દેખાય છે આ પહેલા ચિત્રમાં કયા કયા પશુઓ છુપાયેલા છે? ચલો કોઈ કહેશે મને
ચલો બોલો જોઈએ શું શું છે આમાં. ગાય અને ભૂંડ, સરસ. તો આપણે શું લખશું અહીંયા, ગાય ને ભૂંડ, બરાબર. ચલો હવે બીજું ચિત્ર જોઈએ. ચલો આમાં તમને કોણ કોણ દેખાય છે, મોઢું કોનું છે આમાં બોલો તો, વાંદરાનું, બરાબર. અને પાછળનો ભાગ કોનો છે, કૂતરાનો, બરાબર. ચાલો પછી આમાં કોનું મોઢું દેખાય છે બોલો જોઈએ, બકરીનું, વેરી ગુડ. અને પાછળનો ભાગ કોનો છે, ઘોડાનો, સરસ. તમને તો સરસ ઓળખતા આવડે છે. ચાલો હવે જુઓ આમાં કોનું મોઢું દેખાય છે, આમાં કોનું છે, બળદ, સરસ. અને એના પછીનું તો તમને આવડશે જ, કોનું છે, સિંહ, સરસ. ચલો હવે એના પછીનું, તો આમાં કોનું મોઢું દેખાય છે તમને, ગધેડાનું, બરાબર. અને પાછળનો ભાગ કોનો છે, હરણનો. ચાલો હવે આ મને કોઈ કહેશે કોનું મોઢું છે આમાં, ઊંટનું, બરાબર. અને બીજો ભાગ કોનો છે, બકરી બેનનો. ચાલો હવે આમાં કોનું મોઢું દેખાય છે, પોપટ. અને બીજો ભાગ કોનો છે, મોર. ચાલો હવે આ કોણ કહેશે મને કોનું, કયા બે પ્રાણીઓ છે આમાં છુપાયેલા, કૂતરો અને બિલાડી. ચાલો હવે આમાં કોણ છે, પોપટ અને શશલુ, સરસ. તો બાળકો આ નવા પ્રાણીઓ જોવાની મજા આવી ને તમને? તો આ જ રીતે આપણે એક વિચિત્ર પ્રાણી જોવાનું છે. તો ચાલો બાળકો આની પહેલાં આપણે ફક્ત મોઢું અને પાછળનો ભાગ એમ બે જ અલગ અલગ વાળા પ્રાણીઓ જોયું, તો આ તો આખું જ કંઈક અલગ જ પ્રાણી છે, વિચિત્ર પ્રાણી છે, બરાબર. તો એને આપણે ઓળખવાનું છે. શું કરવાનું છે? ઓળખવાનું છે. ચાલો તો ચિત્રમાં જુઓ, તો આ મોઢું કોનું દેખાય છે તમને? ચિત્રમાં મોઢું કોનું દેખાય છે બોલો જોઈએ, જીરાફનું, વેરી ગુડ. ચાલો હવે એના મોઢા ઉપર જે કેસવાળી દેખાય છે ને, તો એ કોની છે? કોની છે? સિંહની, બરાબર. અને ગળું પણ કોનું છે? જીરાફનું. પછી એનો જે પીઠનો ભાગ છે એ કોનો છે? વાઘનો. કોનો છે? વાઘનો. પછી એનો આગળના જે પગ છે એ કોના દેખાય છે તમને? સિંહના. કોના છે? સિંહના. અને પાછળના પગ કોના છે? ઝેબ્રાના. કોના છે? ઝેબ્રાના. અને પૂંછડી કોની છે બાળકો બોલો જોઈએ? આપણે આગળ બધા પ્રાણીઓ જોઈ લીધા, બરાબર, ચિત્રો સાથે. તો હવે બોલો, તો આમાં તમને પૂંછડી કોની લાગે છે? કોની છે? શિયાળની. અરે વાહ, સરસ આવડ્યું તમને તો. ચાલો તો જોઈ લીધું તમે આ પ્રાણી. તો હવે આપણે શું કરવાનું છે? ચિત્ર જોઈને લખવાનું છે. ચાલો બાળકો હવે ચિત્ર જોઈને લખો. આપણે જે ચિત્ર જોયું હતું એના ઉપરથી આપણે ખાલી જગ્યા લખવાની છે. તો પહેલું છે મોઢું, ખાલી જગ્યાનું છે. શું આવશે બાળકો આમાં? મોઢું કોનું હતું?
કોનું હતું? જીરાફનું. તો અહીંયા શું લખશું આપણે? જીરાફ, બરાબર. ચાલો હવે બીજું, કાન ખાલી જગ્યાના છે. તો ચિત્રમાં જોયા હતા તમે કાન કોના હતા? કોનો છે કાન? હાથીનો. તો શું લખશું અહીંયા આપણે? હાથી. ચાલો હવે છે પૂંછડી ખાલી જગ્યાની છે. તો તમારે ચિત્ર જોયું જ છે, બરાબર. તો હવે બાકીની જે ખાલી જગ્યા છે એ તમારે જાતે લખવાની છે. પણ ચોથું અને પાંચમા નંબરનું જે, એમાં શું કરવાનું છે? આપણે આખું વાક્ય જ બનાવીને જાતે લખવાનું રહેશે તમારે, બરાબર. હવે છઠ્ઠું જુઓ, આ પ્રાણીનું નામ ખાલી જગ્યા હોય તો મજા આવે. તો આ પ્રાણીને આપણે જાતે નામ આપવાનું છે. તો હું મારી રીતે નામ આપું છું વાજીસ ઝે. હું આ રીતે આપું છું, તમારે તમારી રીતે નામ આપવાનું રહેશે, બરાબર બાળકો. કારણ કે આ પ્રાણી તમે જોયું છે કે બધું, આ પ્રાણી કેવું છે? વિચિત્ર છે. તેનું નામ પણ કેવું હોય? વિચિત્ર જ, બરાબર ને. તો તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે લખવાનું રહેશે. બાળકો, આજે જંગલમાં ફરવાની મજા આવીને અને બધા પ્રાણીઓને આપણે ઓળખ્યા, બરાબર. તો ફરી મળીશું, ત્યાં સુધી બાય બાય, હેવ અ નાઇસ ડે.